विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब भावथी जय श्री स्वामी नारायण। શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ 71મું ભગવાન શ્રી હરિ જીવા ખાચર સાથે વાત કરે છે તે સંવાદ એનું નિરૂપણ છે। સંવત 1861, 1862 અને 1863ની લીલા પ્રસંગોપાત અહીં ભેળી કહી। હવે 61ની લીલા સાક્ષાત જેમ છે તેમ કહું છું। સદગુરુ આધારાનંદ સ્વામીએ ખુલાસો કર્યો, કાર્યાણી ગામમાં ભગવાન શ્રીહરિએ તળાવ ખોદાવ્યું, 3 વર્ષ સુધી 1-1 મહિનો રહીને ગામના લોકોને સુખી કરવા માટે ભગવાન શ્રીહરિએ આવું લોકહિતનું કાર્ય કર્યું। એ 3 વર્ષની કથા મેં એક સાથે કહી દીધી। હવે જે ચાલુ પ્રસંગ વિક્રમ સંવત 1861ની જે લીલાઓ ચાલી રહી છે ભગવાન શ્રીહરિની, એ કથા હું કહું છું। શ્રીહરિએ કાર્યાણીમાં રહીને 1/2 માસમાં તળાવ ગાળવાનું મુહૂર્ત કરાવ્યું। 1/2 માસ સર મુહૂર્ત હે શ્રીહરિ આપે કરાય, પીછે આયે ગઢપુર હે શ્રાવણ માસ રહાય। 1/2 માસ સર મુહૂર્ત હે આપે કરાય। ભગવાન શ્રીહરિએ કાર્યાણીમાં રહીને 1/2 માસમાં તળાવ ગળાવવાનું મુહૂર્ત કરાવ્યું। પછી ત્યાંથી ગઢપુર આવ્યા અને શ્રાવણ માસમાં ત્યાં રહ્યા। તમે કથા સાંભળો છો, આ સાગરના પ્રસાદીના શબ્દો હું જેમ છે એમ વાંચું છું। હમણાં થોડા દિવસ પહેલા એક સત્સંગી ભક્તનો મેસેજ આવ્યો વોટ્સઅપ દ્વારા કે સ્વામી, અમે સાંભળ્યું છે કે આપણે તો સત્સંગી છીએ, આપણે શ્રાદ્ધ કરવાનું ન હોય, આ બધા મંદિરોમાં શ્રાદ્ધ માટે રસોઈઓ થાય છે, સમયાઓ થાય છે, આ બધું શું છે? મેં એમને ફોન કર્યો, ભગત આપણે શ્રાદ્ધ ન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે? મને કે સ્વામી આ મેસેજ આવે છે ને કેટલા બધા મવાલી માણસોના કરેલા, હાલતા ચાલતા માણસોના કરેલા વિધાનો, એને આપણે પ્રામાણિક માની લઈએ છીએ। કોનું માનવું એ પણ ડાયા માણસે વિચારવું જોઈએ થોડું, હા ના વિચારવું જોઈએ? મેં એમને કહ્યું શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ એવું વિધાન હોય તમે મને મોકલજો, અને શાસ્ત્રો ન વાંચ્યા હોય તો તમે વાંચી લો, તમારે કરવું ન કરવું જુદી વાત છે, પણ કોઈ કરે છે સાચું કરે છે એને ખોટું સિદ્ધ કરવું અને તમે નથી કરતા ને તમારી જાતને સાચી સિદ્ધ કરવી, આના જેવી તો મૂર્ખામી મેં કોઈ જોઈ નથી। ભગવાન સ્વામિનારાયણ પોતે ભગવાન છે, છતાં જે શાસ્ત્રીય પરંપરા છે, મુહૂર્તની પરંપરા, મહારાજે મુહૂર્ત જોવરાવ્યું છે, જે જે મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ સાક્ષી છે, મહારાજ મુહૂર્ત જોવરાવતા। આપણે પણ લોકો ગમે તેવી વાત કરે એને એટલું જ કહેવાનું, ભગત
વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું ને, અમને વ્યાસજીના વચનમાં પ્રતીતિ છે, જો વ્યાસજીના વચનની કોઈ વાત તમે કરો તો અમારા માન્યમાં આવશે, કોઈ પણ પ્રકારની વાત કરે ત્યારે આટલું જ તમારે કહેવાનું. વચનામૃતમાં અથવા શ્રીજી મહારાજના પ્રસાદીના શબ્દોમાં ક્યાંય હોય તો મને બતાવો તો માનું. ઢગલા બંધ વાતો, નકલી માલ એટલો બધો આવી ગયો છે, ચાઇનીઝ પ્રોડક્ટની જેમ કળિયુગમાં નકલી પ્રોડક્ટ એટલી બધી વધી ગઈ છે. અને દુઃખની વાત છે, આવી વાત જલ્દી લોકો માની લે. એ મેસેજ એટલો લાંબો ને એટલો વિસ્તારવાળો હતો, મને 8-10 જણાએ મોકલ્યો કે સ્વામી આ મેસેજમાં તો, અરે ભાઈ મેસેજમાં ગમે તે લખ્યું, એ કોઈ લખનારો કોઈ ઋષિ છે? કોઈ બ્રહ્મર્ષિ માણસનો લખેલો મેસેજ છે? આસિદ ભગત, હાલતા ચાલતા માણસો ગમે તેવું વિધાન કરી દે, શાસ્ત્રોને સંતોને મંદિરોને ધર્મને ખોટા સાબિત કરે, અને તમે ડાયા માણસો માની લો, તમે ડાયા કહો? વિવેક બુદ્ધિ રાખો, વિવેક. જેટલું દેખાય છે બધું સાચું નથી હોતું, જેટલું વાંચીએ છીએ બધું માનવા જેવું નથી હોતું. શું માનવું શું ન માનવું એ આપણે નક્કી કરવું પડશે. માનીએ માત્ર ને માત્ર આ વચનામૃતને. અમે ભણતા હતા, નાના હતા, ગુરુજી વારંવાર અમને ટકોર કરતા, સંતો વચનામૃત છે ને એને સર્વોપરી સ્થાને રાખજો, શાસ્ત્રની ગમે તેવી વાતો વાંચજો, એ વાતોને તમે વચનામૃત સાથે સરખાવજો. વચનામૃતમાં મળતી આવે તો માનવી, મળતી ન આવે તો એમ માનવું બીજા માટે છે, આપણા માટે નથી. એ સંસ્કાર ગુરુજીએ અમને આપ્યા, પરિણામે અનંત શાસ્ત્રો વાંચ્યા પછી પણ આ જ્ઞાને ઉપાસનામાં અમે કંઈક અમારા જીવનમાં મેળવી શક્યા. વાલા ભક્તો, બસ મહારાજે મુહૂર્ત જોવરાવ્યું છે, કોઈ નથી જોતા, એને આપણે ટકોર નથી કરતા, પણ જે શાસ્ત્રીય પરંપરા છે એને ભગવાનના નામે કે ધર્મના નામે જે તોડે છે એના જેવા ધર્મના બીજા કોઈ દુશ્મન નથી. બિભેત્યલ્પ શ્રુતાદ વેદઃ મામયમ પ્રતરિષ્યતિ. શ્રુતિર્વિભિન્નો સ્મૃતયાપિભિન્નઃ નેકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતઃ સપંથઃ. શાસ્ત્રો અનેક છે, શાસ્ત્રોની વાતો અનંત પ્રકારની છે, એવી મોટી વિટંબના છે, આમાં સાચું શું? બધા લોકો કન્ફ્યુઝ છે. ધર્મનું તત્વ રસાતળમાં જતું જઈ રહ્યું છે, ત્યારે એક જ મહાભારતમાં ભગવાન વ્યાસે ઉપાય બતાવ્યો, એકાદ મહાપુરુષ પાસે ગમે તેવો પ્રશ્ન હોય પૂછીને સમાધાન મેળવીએ. જુઓ, મહારાજે મુહૂર્ત જોવરાવ્યું, તળાવ ખોદાવાનું શરૂ કર્યું. એક મહિનો સુધી શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો સમયો એભલ ખાચરના દરબારમાં રહીને કર્યો. તે પછી પ્રભુ જીવા ખાચરના દરબારમાં ગયા. કાર્યાણીમાંથી મહારાજ હવે ગઢપુર પધાર્યા. ગઢપુરની લીલા શરૂ થાય છે. બંને દરબારોને ઘેર શ્રીહરિ 15-15 દિવસ રહ્યા. જન્માષ્ટમીનો દિવસ અલૌકિક થયો. હવે તેની હું વાત કહું છું. જન્માષ્ટમીના સમયા ઉપર ગામે ગામના બધા હરિભક્તો આવ્યા હતા. તેઓ પૂજા અને રસોઈનો સામાન એટલો બધો લાવ્યા હતા કે બીજાને વારો મળતો નહીં. કેટલાક ભક્તો વસ્ત્ર અને ઘરેણા લાવતા હતા, શ્રીહરિને પ્રેમે સહિત પહેરાવતા હતા. શ્રીહરિના આશ્રિત જે દરબારો હતા તેમને તે વસ્તુઓ શ્રીહરિ આપી દેતા હતા. જુઓ, અઢળક ભેટ સામગ્રી ભક્તો લાવતા, મહારાજે બધું બીજાને આપી દેતા. શ્રીહરિની પાસે જેટલું ધન આવતું તે બધું વિપ્રોને આપી દેતા. સત્સંગી જીવનમાં પણ આવા અને આવા શબ્દો છે, આવા અને આવા. જો બ્રાહ્મણ ન હાજર હોય તો કોઈ દરબારને આપી દેતા, અને જે આપ્યું હોય તેને ફરીને ક્યારેય પાછું માગતા નહીં. ભગવાન શ્રીહરિની ઉદારતા અને ભગવાન શ્રીહરિનું નિસ્પૃહપણું, એના ઉપર તો ઘણું બધું કહી શકાય. વચનામૃત ગ્રંથ સાક્ષી છે. દિવાળીના દિવસો હોય, કાર્યાણીમાં મહારાજ બિરાજમાન છે. દીવબંદરના પ્રેમભાઈ મહારાજ માટે સુવર્ણના વસ્ત્ર આભૂષણ અલંકાર કરીને મહારાજને એવા સજાવી દે, અને આવા સોનાના ઘરેણાથી શોભતા મહારાજ સભામાં બેઠા છે. ત્યાં દીનાનાથ ભટ્ટ આવે છે. દીનાનાથ ભટ્ટ આવે, પ્રણામ કરે, બેસે છે.
મહારાજે સોનાના ઘરેણા બધા ઉતારીને ભટજીને આપી દીધા. અરે અંતર્યામી શ્રીજી મહારાજે જાણ્યું, સભામાં બેઠેલા કોઈક માણસનો સંકલ્પ જાણી ગયા અને બોલ્યા, કોઈક આપે અને કોઈક લે એમાં વચ્ચે ઠાલે ઠાલા બળી મરે ને એને મત્સર કહેવાય. આજે સમાજમાં કંઈક આવું ચિત્ર છે. લેવા દેવા વગર કેટલાય માણસો વચ્ચે એવા કૂદી પડતા હોય છે ને, ત્યારે તમને મારી ટકોર, આવા શાસ્ત્રો રોજ સાંભળો. આવા શાસ્ત્રોની વાત હોય એને મનમાં એવી પાક્કી કરી લો, ખોટા માણસોની ખોટી વાત આપણને અસર ન કરી શકે. મહારાજનું નિસ્પૃહીપણું તમે મંદિરોમાં આપો છો, સેવા કરો છો. સાધુનો સ્વભાવ કેવો હોય? સૂર્ય જેવો. સૂર્ય સાગરમાંથી પાણી બાષ્પીભવન કરીને મેળવે છે અને આખી પૃથ્વીમાં જ્યાં પાણી નથી ત્યાં બધે પાથરે છે. એમ સંત દ્વારા આજે સામાજિક સેવાના કાર્યો જે થઈ રહ્યા છે ચારે બાજુ, વડોદરા ગુરુકુળમાં પૂજ્યપાદ ગુરુજીએ સંકલ્પ કર્યો કે વડોદરા શહેરના ગરીબો એ દાદા ગુરુજીના નામે આપણે જમાડવા છે, સદા વ્રત શરૂ કરવું છે. આજે લગભગ ચોથું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્રણ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા. એવરીડે 150 થી 200 માણસને એવરીડે સંતો રસોઈ બનાવે, હરિભક્તો બનાવે, જાતે બનાવવાનું, ટેમ્પામાં ભરવાનું, એક એક ગલી સુધી પહોંચવાનું અને હાથે પીરસીને જમાડવાના, આટલું મોટું સારું કાર્ય સંતો દ્વારા થઈ રહ્યું છે. આજે ચારેય બાજુ જે કંઈ શોભા છે ને, જે કંઈ સારું છે ને, એવા સંતો સત્કાર્યો કરી રહ્યા છે એનું પરિણામ છે. અને એની પાછળ સંતોને ભગવાન શ્રીહરિએ જે નિસ્પૃહીપણું આપ્યું છે, ભગવાન શ્રીહરિનું આ નિસ્પૃહીપણું અદ્ભુત છે. જુઓ, જ્યાં સુધી શ્રીહરિ આ ભૂમિ ઉપર વિચર્યા ત્યાં સુધી પોતે ધન રાખ્યું નથી, બીજા કોઈની પાસે પણ રખાવ્યું નથી. વસ્ત્ર, આભૂષણ કે વાહન શ્રીહરિએ ક્યારેય પોતાનું કરીને રાખ્યું નથી. જેમ આકાશ હંમેશા નિર્લેપ અને શુદ્ધ રહે છે, તેમ શ્રીહરિ અતિશય નિર્લેપ અને નિર્બંધ રહે છે. લો, આપે રહી નિર્બંધ અનંતા, આકાશ સદા જ્યોં શુદ્ધ રહંતા. આપે રહી નિર્બંધ અનંતા, આકાશ સદા જ્યોં શુદ્ધ રહંતા. એ સોવર્તન ન આવે કો, એ સોવર્તન ન આવે કો, સબ મે એક રસ દૂર રહે સોવું. આકાશની જેમ ભગવાન શ્રીહરિ નિર્લેપ હતા. વન વિચરણની કથા, મહારાજ વિચરણ કરતા કરતા હજી તો 11 વર્ષની કુમળી વય છે, એ બાલુડા યોગી એક ગામની ભાગોળમાં આવીને બેસે, ગામના માણસોને દયા આવે, ભાવ જાગે અને ભગવાન શ્રીહરિ માટે ફળ લાવે. બાલપ્રભુ ફળ જમે છે, જમીને ગામના લોકોને આપવા લાગ્યા. નહીં નહીં પ્રભુ, આપને માટે આપ જમો, આપ રાખો. મહારાજે ન રાખ્યા. નીલકંઠ વર્ણી બોલ્યા, ચાલો અમે હવે આગળ જશું. ગામના માણસોએ ખૂબ વિનંતી કરી, પ્રભુ આપ આ ગામમાં રોકાઓ. મહારાજે કહ્યું, નહીં, નદી તો બહેતી ભલી ઓર સાધુ તો ચલતા ભલા. નદી વહે એમાં પૃથ્વીની શોભા છે અને સાધુ ચાલતો રહે એમાં જીવ પ્રાણી માત્રનું કલ્યાણ છે. નદી વહે છે ત્યારે સૃષ્ટિ નવપલ્લવિત રહે છે અને સાધુ ચાલતો રહે છે ત્યારે અનંત જીવોના કલ્યાણ થાય છે. સરોવર તરોવર સંતજન, ચોથા વર્ષે મેહ, પરમારથ કે કારણે ચારે ધર્યા દેહ. ભગવાને આ ચારે ચારને કેવળ ને કેવળ બીજાના હિત માટે જન્મ આપ્યો છે. નીલકંઠ વર્ણી રોકાવા તૈયાર ન થયા ત્યારે ગામના માણસોએ ફળ ભગવાનને સાથે લઈ જવા પ્રાર્થના કરી, પ્રભુ આપ કાલે ક્યાં જશો?
ત્યાં શું જમશો? અમને ચિંતા થાય છે, આ ફળ સાથે રાખો. અને ત્યારે નીલકંઠ વરણી ગામના લોકોને કહે છે, ભાઈઓ, અમે જો આવતીકાલની ચિંતા કરવી હોત અમારે, તો અમે આ ઘર પરિવારનો ત્યાગ જ શા માટે કર? અમને આવતીકાલની ચિંતા નથી. જેણે આજ જમવાનું આપ્યું, એ પ્રભુ આવતીકાલે પણ જમવાનું આપશે જ, અમને વિશ્વાસ છે. અમે ઘર પરિવારનો ત્યાગ કર્યો ત્યારથી નિર્ધાર કર્યો છે, અમારે આકાશની જેમ અસંગી રહીને જીવવું છે. નાના એવા નીલકંઠ વર્ણીની કેટલી મોટી વાત! આકાશ વૃત્તિથી જીવવું છે. આકાશ કોઈ પણ વસ્તુનો સંગ્રહ નથી કરતો. અમારે અમારા જીવનમાં કોઈ પણ વસ્તુનો સંગ્રહ નથી કરવો. બાલક પ્રભુને ધન્ય છે. ભગવાન શ્રીહરિના એવા એકાંતિક સત્પુરુષો આજે પણ પૃથ્વી ઉપર વિચરે છે, જેના ત્યાગમય જીવન, જેના તપોમય જીવન અનેક જીવોને પ્રેરણા પૂરી પાડે છે. કેવી સરસ વાત! આકાશની જેમ નિર્લેપ અને શુદ્ધ છે, શ્રીહરિ સદા અતિશય નિર્બંધ છે. આવું વર્તન બીજો કોઈ રાખવા જાય તો પણ રહે નહીં, કારણ કે બધામાં કોઈક ને કોઈક રસ એટલે આસક્તિ આગળ જતા પ્રગટ થાય જ છે. શ્રીહરિની દેશી નકલ કાઢવા જાય તો તે તરત ધૂળમાં મળી જાય છે. તે મતપંથીઓ શ્રીહરિની નિર્બંધતા અને ઉદારતા જોઈને હારી ગયા. તેમને શ્રીહરિની એક પણ દેશી ક્યારે આવડી નહીં. દુધાધારી બાવા જેવા કેટલા પાખંડી દંભી હતા, ઉપરથી નિસ્પૃહીપણું રાખતા હતા, દેખાડતા હતા, પણ એના ઢોંગ અને પાખંડ ખુલ્લા પડી ગયા. મુરારી બાપુનું એક નાનું વિધાન, આસિત ભગત, માણસે ઢોંગથી નહીં પણ ઢંગથી જીવન જીવવું જોઈએ. માણસે ઢોંગથી નહીં કોઈ ઢંગથી જીવન જીવવું જોઈએ. વચનામૃતમાં મહારાજ એમ કહે, ત્યાગીને શોભા છે એ ગ્રહસ્થને દૂષણ છે, અને ગ્રહસ્થને જે દૂષણ છે એ ત્યાગીને શોભા છે. તમારો ધર્મ છે તમારી પાસે સારો ફોન હોય, સેન્ટ છાટ્યું હોય, વાળમાં તેલ નાખ્યું હોય, થોડો પાવડર બાવડર લગાવ્યો હોય, સારા જોડા હોય, સોનાની એકાદ ચેન પહેરી હોય, બરાબર. તમારી શોભા એ બધી છે, સાધુની શોભા એમાં નથી. સાધુની શોભા સરળતા, સહજતા, સાદગી, એના કપડામાં ત્યાગ, એની બેઠકમાં ત્યાગ, એના જીવનમાં ત્યાગ. આવી રીતે જેને ત્યાગ જેના જીવનમાં પ્રધાન હોય, સાદગી જેના જીવનમાં પ્રધાન હોય, સાધુની શોભા છે. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર એવા સાધુઓની ફોજ તૈયાર કરી, કળિયુગ સામે લડવા માટે, અધર્મ સામે લડવા માટે, અને 500 પરમહંસો ઉતરી પડ્યા. જ્યાં જ્યાં પરમહંસો ગયા ત્યાંથી કળિયુગ અને અધર્મને કાઢ્યો છે. તમે ભલે સંસારમાં છો, પણ આપણા જીવનમાં મહારાજને, પૂજ્યપાદ ગુરુજીને, આવા બ્રહ્મનિષ્ઠ સંતોને હર હંમેશ આપણે સાથે રાખીએ. એ સંતોનો ત્યાગ આપણને સદાને માટે પ્રેરણા પૂરી પાડે છે. રોમારોલાનું વિધાન હું ઘણીવાર સભામાં કહું છું, ધી લેસ આઈ હેવ ધી મોર આઈ એમ. જેટલું આપણી પાસે ઓછું હશે એટલું આપણું વ્યક્તિત્વ વિશેષ ખીલશે. સાધન વધે છે ત્યારે સાધના ઘટે છે, અને સાધન ઘટે છે ત્યારે સાધના માણસની વધે છે. સાધના વધે છે ત્યારે સાધનાને કારણે સંત એનો મહિમા વધે છે, આપણે જાણીએ છીએ. કેવા સાધુઓ આ પૃથ્વી ઉપર થયા! હમણાંની ઘટનાઓ આપણે સાંભળીએ છીએ. પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી મરેલા માણસને બેઠો કરે, આખું કચ્છ જાણે છે. અખંડ ભગવત પરાયણ પૂજ્યપાદ જોગી સ્વામી આપણે જાણીએ છીએ, આપણે દર્શન કર્યા છે, એટલે આવા સંતોને સંભાળીએ. જેમના વચને કેવા કેવા દાખલાઓ
મરી ગયેલા માણસો જીવતા થયા છે, ડોક્ટરે ના પાડી દીધી હોય અસાધ્ય રોગ, એનો ઈલાજ થઈ ગયો છે, આ બધાની પાછળ કારણ હતું એમની સાધના, એમનો ત્યાગ, એમનો તપ. ભગવાન શ્રીહરિએ આવી રીતે પોતાનું જીવન એક સાધુને શોભે એવું તપોમય અને ત્યાગ પ્રધાન રાખ્યું છે. હું ઘણી વાર કથામાં વાત કરું છું ને, શ્રીજી મહારાજે પોતે કર્યું અને સંતોને શીખવાડ્યું છે. મહારાજ બોલ્યા નથી કેવળ, શ્રીજી મહારાજ વિચરણમાં નીકળ્યા છે. જુઓ શ્રીજી મહારાજે કેવી આકરી કસોટી, આ તો સાગરની કથા સાગર જેવી ચાલે છે, એટલા માટે મારે આગળ વધવું પડે છે સ્પીડમાં. દાદા સુરતના હરિભક્તો વિચરણ કરી નીકળ્યા છે, બહુ પ્રેમી, એમણે બરફી બાંધી દીધી, સંતોએ માટલી બરફીની જોડે લઈ લીધી, રસ્તામાં ટીમણ કરવા ચાલશે. ટીમણ કરવા કરતા સંતની વૃત્તિ કેમાં હતી? બરફીમાં. સમજી ગયા તમે? હા, બરફીમાં હતી. તાપીના કિનારે પહોંચ્યા, તાપ ઘણો હતો, વિસામો કર્યો, મહારાજ બેઠા. મહારાજે સંતોને કહ્યું, સંતો જમવું છે, ભૂખ લાગી કંઈ છે? સંતોએ માટલી કાઢી, મહારાજ લો. મહારાજ જમે તો સંતોને પણ પ્રસાદી મળે. સંતો ખૂબ રાજી હતા કે હવે તો બસ મહારાજ પણ જમશે ને પ્રસાદી મળશે. માટલી આપી, બરફી કાઢી. મહારાજે કહ્યું, સંતો આવી બરફી સાધુને સાથે રાખવી શોભા નથી. એટલી વારમાં કોઈ ત્યાંથી માગણ નીકળ્યો, ભિખારી માણસ, એને બોલાવી આખી આખી માટલી મહારાજે આપી દીધી. લો, ગઢપુરમાં મહારાજ જમવા બેસે, ચડું કરે, હાથ લૂછવા જાય, રૂમાલ હતો નહીં, બ્રહ્મચારી સેવામાં આઘા પાછા થયા રૂમાલ શોધવા માટે. એવામાં ગુણાત્યાનંદ સ્વામી વિચરણ કરીને આવેલા અને સ્વામીને ઘણી બધી ભેટ હરિભક્તોએ મહારાજ માટે આપેલી, સ્વામીએ કોઈ અંગીકાર નહોતી કરી, પણ એક કિંમતી રૂમાલ સ્વામી જોડે જોડીમાં લાવેલા. કિંમતી રૂમાલ સ્વામીએ કાઢ્યો અને મહારાજને હાથ લૂછવા માટે આપ્યો. મહારાજે હાથ તો લૂછ્યા નહીં, બૂમ પાડી, મુક્તાનંદ સ્વામીને બોલાવો, ગોપાળાનંદ સ્વામીને બોલાવો, બધા મોટા મોટા સંતોને બોલાવ્યા. હાથ ભીના છે, રૂમાલ હાથમાં છે, એઠી થાળી નીચે છે, બ્રહ્મચારી બાજુમાં ઊભા છે. સંતોએ કહ્યું, મહારાજ શું છે? અરે રામદાસ સ્વામીને બોલાવો, આ સ્વામીને બોલાવો, આ સ્વામીને બોલાવો. મહારાજ બધા સંતો પધાર્યા છે, શું વાત કરવી છે? જુઓ જુઓ, વડોદરાની બજારમાં ન મળે, અમરેલીની બજારમાં ન મળે એવો રૂમાલ અમારી સાધુની જોડીમાં મળે. ટકોર કરી મહારાજે, અમારે માટે પણ સારી અને કિંમતી વસ્તુ તમારે તમારી જોડીમાં ન રાખવી. અમારે માટે પણ વિચારો. આવી રીતે શ્રીજી મહારાજે સંતોને તપોમય અને ત્યાગ પ્રદાન રાખ્યા છે. આપણા સંતો પણ તમે જુઓ, ગમે ત્યારે અડધી રાતે તમે આવીને જુઓ ને, સંતોનું જીવન જે છે ને, ખરેખર સાધુના જીવન ઉપર બહુ મોટું રિસર્ચ કરી શકાય એવી સાધનાઓ શ્રીજી મહારાજે સહજ સાધુઓના જીવનમાં મૂકી છે. ઢંગસે જીવો, સાધુ જો સાધુની મર્યાદામાં રહીને જીવે ને, એના નિયમ પાળીને જીવે ને, તો બધું જ એમાં આવી જાય, એને બીજું કંઈ કરવું જ ન પડે. સત્સંગના નિયમ પાળવાને એ જ મોટી સાધના છે. ત્યાગી ત્યાગીના નિયમ, ગ્રહસ્થ ગ્રહસ્થના નિયમ. સત્સંગનો અપાર પ્રતાપ દેખીને મતપંથીઓના અંતરમાં અતિ સંતાપ થયો. શ્રીહરિની રીત શીખવા ઘણું મથ્યા, પણ કોઈમાં તે આવી નહીં. ભવ બ્રહ્માને ઇન્દ્રાદિ દેવોએ ભગવાનની નિરંતર સેવા કરી ત્યારે તેમનામાં કંઈક સામર્થ્ય આવ્યું છે. ભલે આવ્યું, પણ તો પણ તેઓ ઘણા ન્યૂન રહ્યા છે. શ્રીહરિ થવાથી કોઈ હરિ થઈ જતું નથી. શ્રીહરિની રીત તો કોઈ ઓર જ છે. અનેક નકલી હરિમાં એક પણથી ક્યારેય સાચા હરિ થવાતું નથી. કેમ જે સાચા શ્રીહરિનું જોરદાર સામર્થ્ય તે કહી બતાવે છે. ભગવાન જેવા તો એક ભગવાન છે. પૂજ્યપાદ ગુરુજીનું સૂત્ર, સર્વોપરી તો મારો એક મહારાજ છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાન જેવા કાળ કર્મ કે માયાને જે જાણે છે ને, ચાંડાળ જેવો જાણવો. મહારાજના શબ્દો, પરબ્રહ્મ તો એક જ છે, પુરુષોત્તમ નારાયણ તો એક જ છે. સૂર્ય નથી બોલતો, હું સૂર્ય છું. સૂર્યનો ઉદય થયાની સાથે જ
અંધારું ખોવાઈ જાય છે, અને જે આંધળો હોય તેને તો સૂર્યોદય થાય છતાં અંધારું જ રહે છે, તેમ શ્રીહરિની સામર્થિ તેમનું પરમેશ્વરપણું કહી બતાવે છે, પરંતુ જે અજ્ઞાની છે તે તેમને ઓળખતા નથી। કસ્તુરી અને કપૂરના સુગંધનું જેને જ્ઞાન હોય તે સુગંધથી જ તેને પારખી લે છે, પણ જેને તેનું જ્ઞાન જ ન હોય તે પાસે રહે તો પણ શું, તેને કસ્તુરી અને કપૂરનું જ્ઞાન થવાનું જ નથી। તેમ જેને ભગવાનનું જ્ઞાન જ ન હોય તે ભેળો રહે છતાં ઓળખી શકતો નથી। મોટામાં મોટી ખાણ એટલે ઓળખાણ। એ પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ। ભગવાન મળવા ચોક્કસ દુર્લભ છે, પરંતુ મળ્યા પછી એ ભગવાનને ઓળખવા એ અતિ દુર્લભ છે। ભગવાનને ઓળખવા પણ દુર્લભ છે, સાધુને ઓળખવા પણ દુર્લભ છે। એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળે મળીને હેત કરો તે વિના પાર પડશે નહીં। આવા સંત સંસારમાં આપણને મળ્યા છે, કેવા સાધુઓ મળ્યા છે વિચાર તો કરો। ક્યારેક એકાંતમાં બેસીને સંતોની સાધના હું ઘણીવાર વિચારું। આપણા નાના ભગત છે ન્યાલકર્ણ ભગત, ગુરુજીની આજ્ઞાથી ખટકો રાખીને સંસ્કૃત ભણે છે, ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્ર ભણે છે, કેટલા ગહન આ શાસ્ત્રો છે। સંતોને રાજી કરવા માટે રસોડામાં પણ સેવા કરવા પહોંચી જાય, આપણી આ સવાર સાંજની લાઈવ કથાથી માંડી બધી વ્યવસ્થા એમાં પણ પાછા પહોંચી જાય। કોઈ અપેક્ષા નહીં, સંતો પાસે કોઈ અપેક્ષા નહીં, ભક્તો પાસે કોઈ અપેક્ષા નહીં। નાનામાં નાના હરિભગતની કંઈક સેવા હોય દોડી દોડીને કરે, દોડી દોડીને કરે। હરિભક્તોના હૃદયમાં સંતોના હૃદયમાંથી કેટલો રાજીપો નીકળે, આશિત ભગત કેટલો રાજીપો! શું આ રાજીપો એની કમાણી એ નાની છે? નિસ્પૃહી ભગવાનના સાધુ જે મેળવી શકે છે ને, એ આ દુનિયામાં કોઈ નથી મેળવી શકતું। આ જગતનો બાદશાહ છે, નિસ્પૃહસ્ય તૃણમ જગત। નિસ્પૃહી માણસ એના માટે આ સંસાર તૃણ બરોબર છે, અને સાજ શ્રીજી મહારાજ એવા સંતો આપણને આપ્યા, ઓળખાણ કરીએ। મહારાજ કહે છે આકાશમાં સૂર્ય ઉગે અને એ સૂર્યને જીવ પ્રાણી માત્ર જાણી જાય છે, સૂર્ય આકાશમાં ઉગી ચૂક્યો, જેની આંખ નથી એવા વ્યક્તિ માટે સૂર્ય કોઈ કામનો નથી। સત્સંગમાં પણ મહિમાની આંખો વિનાના, શ્રદ્ધાની આંખો વિનાના, સમજણની આંખો વિનાના માણસો માટે આ સંતો, આ મહારાજ, આ સત્સંગ એનો કોઈ મહિમા નથી। જ્યારે સંતોનો યોગ થાય ત્યારે તેમના મુખેથી પ્રગટ પ્રભુની સાંભળેલી સાચી વાત હૃદયમાં ઠરે, ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે, પછી જ તેના અંતરમાં ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન થાય છે। લો, સંત રે વિના સાચી કોણ કહે, એ તારા હિતની વાત, સંત રે વિના સાચી કોણ કહે। સાચા સાધુ ભગવાનની ઓળખાણ કરાવે છે। પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, જગત માહી સંત પરમ હિતકારી। પરમ કૃપાળુ સકલ જીવન પર, બ્રહ્માનંદ સ્વામીના શબ્દો તો જુઓ, સંત પરમ હિતકારી। સાધુ ન મળે ને તો, ભગવાન મળ્યા છે ને તો પણ ન મળ્યા બરોબર, એટલે તો ગુણાત્યાનંદ સ્વામીને કહેવું પડ્યું કે ભગવાનના ભગત કરતાં પણ સાધુનો ભગત અધિક છે, આવું કીધું સ્વામીએ। એટલા માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, કલ્યાણ્યર્થે ચાર બાબત છે, પ્રગટ ભગવાન મળે તો, પ્રગટ સંત મળે તો, મૂર્તિ મળે તો, અને ચોથી વસ્તુ સ્વામી કહ્યું શાસ્ત્ર મળે તો। આટલી વાત કરીને પણ સ્વામી બોલ્યા, એમાં ત્રીજી ને ચોથી એટલે મૂર્તિ ને શાસ્ત્ર એના કરતાં
કા પ્રગટ ભગવાન મળે કા પ્રગટ સંત મળે અધિક છે લો, મૂર્તિ કરતા પણ અધિક કહી વાત. મૂર્તિ આપણને રોકવા ટોકવા નહીં આવે, નાના સાધુઓ છે તો પણ તમને ને મને રોકશે કે ટોકશે, કહેશે કે વઢશે, પરિણામે આપણું જીવન સુધરશે. અને જીવન સુધરશે તો જ હૃદય પવિત્ર થશે, હૃદય પવિત્ર થશે તો જ પરમાત્માનું જ્ઞાન થશે. જેમ પારસમણિ પ્રાપ્ત થયો હોય તે છૂપો નથી રહેતો, જ્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ઉદય થાય ત્યારે તેની રીત અલૌકિક થઈ જાય છે, તેના વિચારો પણ બળવાન થઈ જાય છે. જેને જેને ભગવાનનું જ્ઞાન થાય છે તેની રીત જોવાથી દેખાય આવે છે. ભલે ને કોઈ ગમે તેવો બુદ્ધિમાન હોય પણ રીતને જોયા વિના જણાતું નથી. જ્ઞાન માર્ગની રીત કંઈક જુદી છે, સંસારની રીત તેવી નથી. બંનેની ગતિ અલગ અલગ છે, પણ જો વિચારીને જોવામાં આવે તો તે જણાઈ આવે છે. શ્રીહરિ હંમેશા એવું જ જ્ઞાન આપે છે અને કાયમને માટે દેશમાં વિચરણ કરતા રહે છે. અત્યારે પ્રગટ શ્રીહરિનો અવતાર જ્ઞાન આપવા માટે જ થયો છે. મહારાજે પ્રસાદીના પત્રોમાં લખ્યું હતું, જીવો કુ બ્રહ્મરૂપ કરને કે વાસ્તે હમારા યહ અવતાર હે. સાચી સમજણ આપવાને માટે, સમજણ વિના આ જીવ અથડાઈ મરે છે, અથડાઈ મરે છે. સત્સંગમાં પણ સમજણ નથી. ગુણાત્યાનંદ સ્વામી કે સાંખ્ય વિના અડધો સત્સંગ છે. સાંખ્ય એટલે શું? સમજણ. દુર્લભ મે દુર્લભ સુખ જેતા, જ્ઞાન મે અનંત ભરે હે તેતા, જ્ઞાન મે અનંત ભરે હે તેતા. દુર્લભમાં દુર્લભ, મહાનમાં મહાન, મોટામાં મોટું સુખ જ્ઞાનમાં ભર્યું છે, સમજણમાં ભર્યું છે. ઘણી વાર કહું છું, એક ધનવાન વ્યક્તિ છે, સમજણ એના પરિવારમાં નથી એટલે બધા દુઃખી હોય. રોજ પૈસો 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 કરીને પાગલની જેમ ભટકતા હોય. અને એક સંતોષી પરિવાર છે, સામાન્ય સ્થિતિનો છે, પણ તેમ છતાં સમજવું પરિવાર છે, સમજણવાળો છે. પરિણામ શું છે? અતિ સુખી છે. ગૌધન ગજધન બાજીધન ઓર રતન ધન ખાન, પાંચ પ્રકારના ધન બતાવ્યા. ગૌધન ગજધન બાજીધન ઓર રતન ધન ઓર ખાન, ગમે એટલી પૈસાની ખાણ આપી દો ને, જબ આયે સંતોષ ધન ઓર ધન ધૂલ સમાન. સંતોષ નથી તો આ બધી પૈસાની ખાણમાં બેસાડી દો ને તોય દુઃખી રહેવાનો. અને સંતોષ મળી ગયો, સમજણ મળી ગઈ, જીવનમાં કોઈ મહાપુરુષની કૃપાથી સમજણ જો સાચી પ્રગટ થઈ ગઈ તો માણસ ઝૂંપડામાં છે ને રાજમહેલની જેમ રહેશે. કેવું કેયુર ભગત હે, અમારા કેયુર ભગત મેકનથી આવ્યા. સંતોએ સરસ મજાનો ઉતારો તૈયાર કર્યો હતો. મંદિરમાં તો ચારે બાજુ ધૂળ હતી, કામ ચાલુ હતું. ના, મારે મંદિરમાં જ રહેવું છે, ધૂળ છે ભલે ધૂળ, આ મંદિરની ધૂળે મને ગમશે. બોલો, મંદિરમાં સૂઈ ગયા, બહાર ન ગયા. સંસ્કાર છે. સંતો દ્વારા માતા પિતા દ્વારા મળેલા આ સત્સંગનો વારસો છે કેયુર ભગત. બાકી ઘણા નાખી દુનિયા ચોખ્ખી લાગે, મંદિર જ ગંદુ લાગે. બોલો, હવે એનું કલ્યાણ થાય ક્યારે? મહિમાવાળાની દ્રષ્ટિ જુદી છે અને જગતની દ્રષ્ટિ જુદી છે. કેવા પરિવારના ભક્તો છે બોલો. આપણને બિરદાવાનું મન થાય, ઉતારો રાખેલો બાજુમાં જ સારામાં સારો મોન્ટુ ભગતના ઘરે, ના ગયા. સ્વામી મારે તો આ મંદિરમાં બરાબર છે, દાદાની બાજુમાં હું સૂઈ જઈશ. કહેવા શું માગું છું? આ સમજણ છે. મોટા બેડમાં સૂ તો સારી ઊંઘ આવે, આ વાત બધી વાહિયાત વાતો છે. સુખ અંદરથી આવે છે, અંદરથી, બહારથી નથી આવતું. સુખ છે અંદર અને આપણે શોધીએ છીએ બહાર. કેવી રીતે સુખી થશું? કેવી સુંદર વાતો છે. દુર્લભ મે દુર્લભ સુખ જેતા, મોટામાં મોટું સુખ, દુર્લભમાં દુર્લભ સુખ, જ્ઞાન મે અનંત ભરે હે તેતા, જ્ઞાન પાયે તેહી સબ સુખ પાયે,
तीन से अधिक को वो सुख न रहाए। जेने समझण मेळी लीधी एने बधुं सुख मेळवी लीधुं, कंई बाकी रह्युं नथी। जेम जेम ज्ञाननो अभ्यास करवामां आवे तेम तेम दुःख मात्रनो नाश थई जाय छे। ज्ञानाग्नि महान बलवान छे एम गीतामां भगवाने कह्युं छे। करोड़ों जन्म सुधी कर्म कर्या करे तो पण कर्मथी कर्मनो नाश नथी थतो। कीचड़थी कीचड़ न धोवाय, शुद्ध जल मळे तो ज कीचड़ धोई शकाय छे। एक भगवान, आ कथा तो एवी विस्तारवाळी कथा छे ने, पण मारे सागरना शब्दों झाझा वाँचवा छे। संत हरि हे शुद्ध ही दोवु, संत हरि हे शुद्ध ही दोवु, तेही बिन अशुद्ध सब जग सोई, तेही बिन अशुद्ध सब जग सोई। आभूषण बसन धन त्रिय जेहा, रस रूप में परम जेहि स्नेहा। संत हरि हे शुद्ध ही दोवु। एक भगवान अने बीजा संत, ये बे शुद्ध छे, ते सिवाय आखू जगत अशुद्ध छे। जेम शुद्ध जल थी कीचड़ धोवाय छे, एवी रीते परम रसरूप एवा बन्नेमां, भगवानमां अने संतमां स्नेह थाय तेनो ज अज्ञान रूपी मळ धोवाय छे। शास्त्रमां हजार वार, लाख वार, करोड़ो वार आ वात आवे छे। जेने समझाई जाए एनो बेड़ो पार थई जाय। धन्य छे तमने बधा भक्तोने, कथा सांभळो छो एना करता तमे हवे कथा समझवा लाग्या छो, मंतव्य सारू लखो छो। हजी मारी नानी टको, एक पगथियो आगळ वधीए। सागरनी साररूप कड़ी, सागरना बैठे बैठा शब्दोने याद करो। जे कड़ी तमने सारी लागे, बे, पांच, दस, पच्चीस, पचास, सौ, बसो, त्रणसो, थोड़ी घणी कड़ी याद करो। खरेखर केवा शब्दों जुओ तो खरा। ते सिवाय आभूषण वस्त्र धन स्त्री रसास्वाद आदि में जेने परम स्नेह छे अने ते भोगोने पाममा माटे जप त्रप वर तीर्थ वगैरह पुष्कळ प्रमाण में करे छे, तेथी जीवने अतिशय बंधन थाय छे। लो करे जप तप तीर्थ व्रत यज्ञ दान अने इच्छा राखे छे के नहीं, स्त्री धन पुत्र पति पैसा पदार्थ प्रतिष्ठा, तो शू थशे दादा, एनाथी बंधन थशे। खाली तप करवाथी जप करवाथी हृदय जो अपवित्र हशे ए नहीं टळे, ए तो साधुनी वातो सांभळशु ने तो मनो मेल धोवाशे, मनो मेल धोवाशे ने त्यार पछी ज आ बधी वातो असर करशे। हां, અને સંસારમાં અનંતકાળ ભટકતો રહે છે, દુઃખમાં પણ જે સુખ માનવું, દુઃખમાં પણ જે સુખ માનવું તે મોટું અજ્ઞાન છે। એકવીસમી સદીનો માણસ એટલે કેવો, સુખી થવા માટે આખી જિંદગી દુઃખી થાય એનું નામ માણસ। મિશન શું છે દાદા? સુખી થવું, અને પરિણામ શું છે? નથી લાગતું તમને એવું? બીજા કરોડો વર્ષ સુધી જ્ઞાન કહ્યા કરે છતાં ભગવાન અને સંતના સિવાય અજ્ઞાન ટળે નહીં। સામાન્ય મનુષ્યની બુદ્ધિ અજ્ઞાનરૂપ અંધકારથી ભરી હોય છે અને જ્ઞાનીની બુદ્ધિ સૂર્યના સમાન તેજસ્વી છે। અંતઃકરણમાં જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે દેખાઈ આવે છે। જીવો બીજા વસ્તુ પદાર્થમાં અપાર રૂચિ કરે છે, પરંતુ ભગવાનનું ભજન કરવામાં જરાય રૂચિ કરતો નથી। ફરવામાં, ખાવામાં, પીવામાં, મોજ શોખમાં, વેપાર ધંધામાં કેટલી બધી રૂચિ હોય છે માણસોની, અને ભજનમાં રૂચિ જીવ પ્રાણીને નથી થતી। ટકોર કરું છું, હું તમને બધાને કહું છું, આપણા મનમાં ક્યારેક થવું જોઈએ, ચાલો આજે સાંજે નવરા છીએ, મંદિરમાં જઈએ, આરતી કરીએ। આજે આપણે ફ્રી છીએ, પીવડા ઘનશ્યામ મહારાજની સામે બેસી આજે પાંચ માળા કરવી છે। થયું ક્યારે? હૃદયથી વિચારજો, થયું ક્યારે? તમે ભગત નથી એમ નથી કહેતો,
પણ હજી બહુ કાચી ભક્તિ છે. ટકોર કરું છું, ટીવી જોવાની ઈચ્છા થાય, સિરિયલ જોવાની ઈચ્છા થાય, ખાવાની ઈચ્છા થાય, ફરવાની ઈચ્છા થાય, આ ઈચ્છા નથી થતી. કારણ હજી અંતરનો મેલ ધોવાયો નથી. છે એવા ભક્તો હું વંદન કરું છું, તમને અને મને આ કથા બંનેને જગાડનારી છે, આપણને જગાડનારી છે. ભગવાનની ભક્તિની ઈચ્છા જેના હૃદયમાં થાય ને એને ધન્ય છે. અને આ ઈચ્છા ભજનમાં નથી થતી, રૂચિ નથી થતી, તેને લીધે તો લખચોરાસી જમપુરીમાં ભટક્યા કરે છે. દરબાર જીવા ખાચરે આવી વાત સાંભળી. ભગવાન શ્રીહરિએ ઘણીક આવી વાતો કરી ત્યારે શ્રીહરિને તેમણે પૂછ્યું, જન્મ મરણનું દુઃખ અપાર છે, તેમાં રતિભાર લગારે પણ કંઈ ખોટું નથી. જમપુરી લખચોરાસીનું દુઃખ પણ અનંત છે, તે વાત પણ સર્વે શાસ્ત્રોમાં છે. છતાં પણ ભગવાનનું ભજન જે કરે તેને દુઃખ ન થાય, આવી વાતને તો કોઈ અંતરમાં જોતા જ નથી. કોણ બોલે છે આ? જીવા ખાચર. જીવા ખાચર નહીં, અજ્ઞાની માણસનો જીવ બોલે છે આ. કોણ બોલે છે દાદા? બધા અજ્ઞાની માણસની આ જ સમજણ છે. જિંદગીનો એક પળ ભર વિશ્વાસ નથી, જીવન ચંચળ છે, તેમાં જીવ મોટી મોટી આશાઓ બાંધે છે. જીવના હાથમાં એક પણ વાત નથી, તેનો જીવને એક પળ વાર પણ વિવેક રહેતો નથી. જીવને આવું જોરદાર ગાઢ અજ્ઞાન છે, જેને અજ્ઞાન જાણ્યામાં આવે છે તેવા થોડા જ હોય છે, અને જે લોકો સત્સંગી થયા તેમને અજ્ઞાન જાણ્યામાં આવે છે. એટલે તે સત્સંગીઓની સમજણ જગતથી જુદી છે એમ ઠેક ઠેકાણે દેખાય છે. ભગવાનના અવતારો તો ઘણા થયા છે, પણ આવો અવતાર ક્યારે થયો હોય એવો અમે ક્યાંય સાંભળ્યું નથી. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન એ ચાર આજે સત્સંગમાં પ્રગટ રહ્યા છે. જગતમાં મોટા મોટા રાજાઓ અને દીવાનો એ બધા પણ આવું જ કહે છે, છતાં પણ એ લોકો સત્સંગનો દ્રોહ કરે છે. તો એ મહારાજ એનું કારણ શું હશે? લો, વાતે કરીને તોડે બ્રહ્માંડ રે, તો એ તૂટે નહીં યમ દંડ રે. બ્રહ્માંડ તોડી નાખે એવી વાતો કરે દાદા. કળિયુગમાં દેડકાની જેમ બોલનારા વધશે. કળિયુગમાં કહેવાય છે ને, વાણીમાં દેખાતા સાધુઓ બહુ વધશે, પણ વર્તનમાં દેખાતી સાધુતા વાળા બહુ ઘટશે. કપડાથી સાધુ ઘણા મળશે, પણ કાળજા જેના સાધુના હોય એવા મળવા દુર્લભ છે. જીવા ખાચરે કહ્યું, મહારાજ તમે જે વાત કરી આવી વાતો સમજનારા ઘણા બધા છે, બોલનારા ઘણા બધા છે, બોલે એવું જ અને પાછો દ્રોહ સત્સંગ ન કરે એવું કેમ હશે? મંદિરમાં જ બેઠા હોય, સ્વામી વાત શરૂ કરે ને એ પહેલાં તો બધી વાત પૂરી એ કરી દે. સ્વામી કરતાં જાજી વાત તો એને ખબર હોય. મહાત્મા ગાંધીની મેં તમને વાત કરી હતી ને, 7 ડેન્જર્સ ઓફ હ્યુમન વર્ચ્યુઝ. વર્તન વિનાની વાણી પોતાનું અને બીજાનું મહાન અહિત કરનારી છે. વારંવાર એટલે કથામાં કહું છું, સતબોલ યા ફિર મત બોલ. આજના માણસની જીભ સર્પ જેવી છે, બોલે જુદું અને કરે કંઈક જુદું. બે જીભવાળો માણસ થઈ ગયો છે, ડબલ રોલ કરનારો માણસ થઈ ગયો છે. જાહેર જીવન જુદું હોય, એકાંત જીવન જુદું હોય, માટે સાવધાન થઈએ આપણે. ત્યારે અંતર્યામી સહજાનંદ સ્વામી અતિ કરુણા કરીને બોલ્યા, તેનું કારણ તો શુભ અને અશુભ એવા 8 દેશ કાળ આદિક છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન. વચનામૃતમાં પણ મહારાજે વાત કરી, આ 8 વસ્તુ સારી મળે તો માણસ સારો થાય, ખરાબ મળે તો ખરાબ થાય. હવે જેને જેવી મળી ગઈ એ તો નક્કી જ છે. એ 8માં પણ 4 વસ્તુ ગૌણ છે, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન એ પછીના નંબરે છે. દેશ, કાળ, ક્રિયા અને સંઘ આ 4 મુખ્ય છે. 4માં પણ 3 મુખ્ય છે. કોણ? દેશ, કાળ અને સંઘ. એ 3માં પણ 1 મુખ્ય છે. કોણ?
સંગ, ગોપાળાનંદ સ્વામી જેવા સત્પુરુષનો સંગ હોય, વચનામૃત એમ કહે છે, તો પછી ત્યાં એવા મહાપુરુષનો સંગ હોય તો દેશ પણ રૂડો થાય, કાળ પણ રૂડો થાય, ક્રિયા પણ રૂડી થાય, બધું રૂડું થાય. આ અમેરિકા વર્ષો પહેલાં સંતો ઘણું બધું કહેતા, સારા સારા બ્રહ્મનિષ્ઠ સંતો મેં સાંભળ્યું છે એમ કહેતા, એ દેશમાં તો જવાય જ નહીં, એ દેશમાં જઈને એનો સત્સંગ ખલાસ થઈ જાય, આ તો વિલાસી દેશ છે, વિકૃત દેશ છે. પણ આજે અમેરિકામાં અક્ષરધામ જેવો સત્સંગ છે, બ્રહ્મનિષ્ઠ સંતો આજે એમ કહે છે ઇન્ડિયા કરતાં સત્સંગ અમેરિકામાં સારો છે. કારણ શું? એવા સાધુઓ આવ્યા, એ સાધુનો સંગ થયો, વિષય અને વિલાસમાં રાચનારા એવા હાવ વૈભવી પુરુષો, વિકૃત માણસો એકાંતિક ભગવાનના ભક્તો થયા. અમેરિકામાં એવા હરિભક્તો છે, યુવાન અવસ્થામાં બ્રહ્મચર્ય રાખનારા છે, કંઈક હરિભક્તો છે. આ દેશમાં કેટલા એવા હરિભક્તો છે, ધન્યવાદ આપણે આપીએ, હું કહેવા એ માગું છું. આઠ વસ્તુ છે, શુભ અને અશુભ. જ્યાં જેની પ્રધાનતા હોય ત્યાં સાણા માણસની બુદ્ધિ પણ તેવી થઈ જાય છે. તે આઠના ગુણ પણ શુભ અશુભના પ્રકારથી આઠ છે, એટલે શુભ દેશ અને અશુભ દેશ એમ આઠ આઠ બંનેના એટલે સોળ પ્રકાર થયા ને. તે તમારા જેવા બુદ્ધિમાનને સમજાય નહીં. શું કીધું મહારાજે? જીવા ખાચરને મહારાજ ટકોર કરે છે. અને વળી ભગવાનના ભક્ત પણ બે પ્રકારના છે, તેની બુદ્ધિ પણ બે પ્રકારની છે, એકને વ્યવહાર મુખ્ય અને બીજાને ભગવાન મુખ્ય. ભક્ત હોય બંને, સભામાં બેસતા હોય બંને, પણ એકને મુખ્ય કોણ છે? ભગવાન. બીજો સભામાં બેસતો પણ એને મુખ્ય કોણ છે? વ્યવહાર દાદા. એકને ભગવાન મુખ્ય છે, એકને વ્યવહાર મુખ્ય છે. એક જ સ્કૂલ, એક જ ક્લાસરૂમ, એક જ ટીચર, એક જ સબ્જેક્ટ બંને ભણતા હોય, તેમ છતાં આગળ જતા એક ડોક્ટર થાય ને એક એન્જિનિયર થાય, એવું બને છે કે નહીં? બને છે કે નહીં દાદા? કારણ શું? આનું મગજ પહેલેથી એન્જિનિયરિંગ વાળું હતું અને પહેલાનું મગજ પહેલેથી કેવું હતું? કેમિસ્ટ્રી કે બાયોલોજીકલ હતું, બરાબર? સમજ્યા કે નહીં દાદા? સત્સંગ એનો એ, સભા એની એ, પણ તેમ છતાં એક ભગવાન પ્રધાન છે, એક વ્યવહાર પ્રધાન છે. વ્યવહાર તો પાછા બંને કરે છે, હરિભગત હોય એ કંઈ વ્યવહાર વિના રહી ન શકે, પણ તેમ એકબીજાથી વધારે કરે છે, પણ તેમાં ફેર ઘણો છે. તેના મર્મને જ્ઞાની માણસો જ જાણી શકે. એક સત્સંગની દ્રષ્ટિએ વધારે જ્ઞાની છે, ત્યારે બીજો વ્યવહારની દ્રષ્ટિએ અધિક જ્ઞાની છે. જેમ કે ભીષ્મ અને અર્જુન બંને ભક્ત તો હતા, એટલી અદ્ભુત મહારાજ વાત કરે છે. ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, ત્રણ પ્રકારના કુસંગ છે. એક બહારનો કુસંગ એટલે જગતનો કુસંગ, દારૂડિયા વ્યસની ફેલફતુરવાળા માણસો, એનો સંગ થાય તો માણસ પણ વિકૃત બની જાય. નંબર બે કુસંગ કયો? અંદરનો કુસંગ, મનના ખોટા વિચારો, ખોટા સંકલ્પો, આંખ ખોટી જગ્યાએ જાય, આ બધું અંદરનો વિચાર. બહારનો કુસંગ, અંદરનો કુસંગ અને ત્રીજો કુસંગ સત્સંગનો કુસંગ. દાદા ત્રીજા નંબરનો કયો કુસંગ? સત્સંગનો કુસંગ. વચનામૃતમાં મહારાજે કહ્યું, મોટેરા મોટેરા સંતોને બોલાવો, અમારે એક વાત કરવી છે. શું વાત કરવી છે? બધા સંતો આવી ગયા પછી મહારાજે શરૂ કરી, આજે તો સત્સંગમાં જે કુસંગ રહ્યો છે એની વાત કરવી છે. દીવા નીચે અંધારું છે ને એ બતાવવું છે. હિંમત વિનાની જે વાત કરવી ને એ સત્સંગમાં કુસંગ છે, એને નપુંસક જાણવો, એવી વાત કરે તે દિવસે ઉપવાસ કરવો. કીધું મહારાજે, સત્સંગની અંદર કુસંગ એને ઓળખવો અતિ અઘરો છે. શ્રીજી મહારાજ, આગળનું જે તરંગ છે, 72 નંબરનું તરંગ, એમાં ભીષ્મ અને અર્જુન બંને ભક્ત હતા, બંનેને કૃષ્ણમાં વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી, પણ તફાવત ક્યાં રહી ગયો? એક વ્યવહાર પ્રધાન હતા, ભીષ્મને વ્યવહાર નડી ગયો, મારે હસ્તિનાપુરની વફાદારી ન છોડાય, મેં જે રાજ્યનું ખાધું છે રાજ્યને ન છોડાય,
દુર્યોધન ભલે નાલાયક નીચ ભલે ખોટો છે પણ હસ્તિનાપુરને બચાવવું જોઈએ. દાદા એ હસ્તિનાપુરને બચાવતા હતા કે દુર્યોધનને બચાવતા હતા? પિતા પિતામાં ભીષ્મ જો અત્યારે હોય તો આપણે ઇન્ટરવ્યૂ લેવું જોઈએ દાદાનું કે દાદા તમે નિર્ણય કરો કે હું દુર્યોધનની જોડે રહીશ, એમાં હસ્તિનાપુરને બચાવતા હતા તમે કે દુર્યોધનને બચાવતા હતા? દાદા બોલો કોને બચાવતા હતા? કૃષ્ણ સાચા, પાંડવો સાચા, ધર્મ એ બાજુ હતું, બધું જાણવા છતાં પિતામાં ભીષ્મ કયા કયા પક્ષમાં રહ્યા? કારણ શું? વ્યવહાર પ્રધાન હતો. ઘણા લોકો બધું જાણતા હોય, આ સાધુ સારા, આ મંદિર સારું, આ સત્સંગ સારો, પણ તોય ખોટી જગ્યાએ બેસતા હોય. કારણ શું? ભગવાન પ્રધાન નથી થયા, અંદર વ્યવહાર પ્રધાન છે. એટલા માટે તમે કેમ બીજા પાસે બેસી શકો છો? ગમે તેવી હલકી વાત કેમ સાંભળી શકો છો? કેમ બોલી શકો છો? એનું કારણ સીધું છે, તમારા હૃદયમાં સંત, ભગવાન અને સત્સંગ હજી પ્રધાન જ નથી. એવી જોરદાર મહારાજ વાત કરવાના છે, ભૂક્કા બોલાવી દેશે તમારા ને અમારા બેયના, કોઈને છોડવાનું નથી. બ્રહ્માનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી બાજુમાં બેસતા, નિત્યાનંદ સ્વામી, નિર્વિકલ્પાનંદ સ્વામી એક આસન ઉપર બેસતા, પણ તેમ છતાં એક મહારાજના લાડીલા થયા અને એક મહારાજથી લાખો ગાંવ દૂર જતા રહ્યા. કારણ શું? એકને ભગવાન પ્રધાન હતા અને એકને વ્યવહાર પ્રધાન હતો. સુંદર આ વાત આવતીકાલે આપણે શ્રવણ કરીશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂર્વમાં શ્રીહરિની સહજ પ્રવૃત્તિ અને જીવા ખાચર સાથેની વાતો કહી એ નામે 71મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ.